નમસ્કાર જીએસટીવી માં આપનું સ્વાગત છે હું સંજય રાવલ તો આગળ વાત કરીએ તો મોરબી જિલ્લા પંચાયતમાં આંગણવાડીની બહેનો આશા વર્કરો દ્વારા ધરણા રાજ્ય સરકાર સમક્ષ ગુજરાત આંગણવાડીની બહેનો તેમજ આશા વર્કરો દ્વારા પગાર વધારો કરવા સહિતની માંગણી કરીને લડત ચલાવવામાં આવી રહી છે જે દરમિયાન આજે હડતાલ પાડવામાં આવી છે ત્યારે મોરબી જિલ્લા પંચાયતમાં આંગણવાડીની બહેનો આશા વર્કરોના ધારણા કર્યા હતા તો વાંકાનેરમાં બહેનો દ્વારા હાઈવે કરે ચક્કાજામ કરવામાં આવ્યો હતો મોરબી જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે ને વાંકાનેરમાં આંગણવાડીની બહેનો આશા વર્કરો દ્વારા ચક્કાજામ કરી દેવામાં આવ્યો હતો તો જિલ્લા પંચાયતમાં આંગણવાડીની બહેનો આશા વર્કરોના ધરણા કરીને સૂત્રોચ્ચાર કર્યા હતા અને મોરબી જિલ્લામાં પગાર પેન્શન સહિતના પ્રશ્ને લાંબા સમયથી લડત ચલાવી રહી છે અને આંગણવાડીની બહેનોના પગારમાં વધારો કરવાની જાહેરાત કરી દેવામાં આવી છે પરંતુ તેની અમલવારી કરવામાં આવીતી નથી જેથી કરીને આશા વર્કરો દ્વારા તેમજ ચક્કાજામ કરીને વિરોધ કરવામાં આવે છે અત્રે ઉલ્લેખનીય છે કે પગાર વધારા ગ્રેજ્યુટી અને પેન્શન સહિતના પ્રશ્ને આંગણવાડીની બહેનો દ્વારા છેલ્લા ઘણા સમયથી સરકાર સામે લડત ચલાવવામાં આવી રહી છે અને રજૂઆતો કરવામાં આવી રહી છે છતાં સરકાર તરફથી હકારાત્મકતા જવાબ મળતો નથી જેથી આંગણવાડીની બહેનો ચક્કાજામ કરીને તેનો આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો રાહુલ નગવાડિયા જેડેસટી મોરબી